દશામાં તમે તો દયાળુ છો માણી, મહારાજે કરેલી ભૂલને ક્ષમા કરો માં, ક્ષમા કરો. હે માણી, મારી વારું કરો, વારું કરો માં. આ જગતમાં તારા સિવાય હવે કોઈનો આશરો નથી માણી, કોઈનો આશરો નથી. હવે તમારા કોપને શાંત કરો માં, શાંત કરો. અમારા અપરાધ માફ કરો. હું સાવ નોધારી થઈ ગઈ છું માં, સાવ નોધારી. તારી વિજોગણ બની ગઈ છું માં. હે મમતાળી માવડી, હું તારું તન મન ધન થી વ્રત પૂજન કરીશ માં. મારા અટક્યા ઉકેલો માં, મારા અટક્યા ઉકેલો, માફ કરો માં, માફ કરો. આખી રાત માં દશા માની સ્તુતિ કરી, પુકાર કર્યો કે હે માળી, તમે તો દયાળુ છો. છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય, આવી અંતરની આરદાઓ નીકળી ગઈ. આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા થયા. રાજાએ કરેલી ભૂલ એનો અપાર પ્રસ્તાવો રાણીને છે. રાણીની હાથે આરદાવું જોઈ, દિલની હાથે શ્રદ્ધા જોઈ અને મા દશામાં રાજી થઈ. પોકાર સાંભળી લીધો ટૂંકામાં હો,
જે નગરના રાજાએ ચંદ્રસેનને ખૂની સમજીને પકડ્યો તો એ રાજાને ચેતવે છે, મારી હો પરોઢનું તાણું થવા આવી ગયું છે, પણ રાજાની નિંદર નથી ઉડતી, કારણ કે દિશામાંનો પ્રતાપ છે, સપનામાં આવ્યા અને હું કાંઈક કહું કે હે રાજા તુમને ઓળખી લે, ચેતી જા, અને સપનામાં માતાજીએ કેવું કીધું. રાજા, હે રાજા, તે જેને ખૂની સમજીને પકડ્યો છે તે ચંદ્રસેન રાજા છે. તે જોયા વિના એને જેલમાં પૂર્યો છે. તારો કુંવર જીવતો છે. કોણ છે? કોણ બોલે છે? કોણ છે? રાજા. શું કીધું? મારો કુંવર જીવતો છે. ચંદ્રસેન ને છોડી દેજે રાજા, હું દેવી દશામાં બોલું છું. અરે તારી મહિમા અપાર છે માં, તારી મહિમા અપાર છે. હું ચંદ્રસેનને જરૂર છોડી દઈશ, જરૂર છોડી દઈશ માં. તારી આજ્ઞા છે, પછી તો મારે છોડી દેવું પડે માં. જરૂર છોડી દઈશ, જરૂર છોડી દઈશ માં, જરૂર 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 છોડી દઈશ. દશા માની લીલા થઈ, હવા પર દી ચીડ્યો ત્યારે તો રાજાની ઊંઘ ઉડી સફાળા બેઠો થયો પથારીમાં. માં દિશામાં જો આવ્યા હોય તો મારો કુંવર પાછો આવે છે કે નહીં એવો વિચાર કરે છે. ત્યાં તો સમાચાર મળ્યા કે કુંવર પાછા સહી સલામત જીવતા રાજમાં પાછા ફેર્યા છે, નથી થઈ ગયું. બસ માં દિશામાં જ મને સપનામાં દર્શન દીધા. હે મારી, તારો અનાદર હું નહીં કરું, તે કીધું એમ કરીશ. હવાર પડતા એમ કહેવાય છે કે નગરના રાજાએ ચંદ્રસેનની માફી માંગી, કેદમાંથી છોડી મૂક્યા. જગદંબાની દયા થાય ને પછી ભલામણા જીવનમાં ક્યારે દુઃખ ન રહે. માની અમિયલ નજરું જો માથે પડી જાય અને આ તો દેવી દિશામાં છે, જેની હાંડણીએ અસવારી, હાથમાં ત્રિશુળ ને તલવાર, એક હાથમાં ઢાલ, એક હાથમાં કમળનું ફૂલ છે, જ્યાં દયાનો ભાવ ઉતરે છે બાપા. ચંદ્રસેન રાજાની ને રાણીની બેયની માફી માગે છે. નગરનો રાજા એને બનેલી હકીકતની વાત કરે છે સન્માનપૂર્વક, માન ભેગ. રાજા રાણીને વળાવવા હાટો રાજા ઠેઠ ગામના પાદર સુધી પાલખીની હારી આવે છે. રાજા રાણી તો માન સન્માન ભેર હાલતા થયા છે. રસ્તામાં બેનનું ગામ આવ્યું. મનમાં વિચાર થયો, હાલની ગાઈ હવે બેન ઓળખે છે કે નહીં? પણ આ તો દશા માની દયા છે. બેનને ઘરે ગયા, બેને પણ માફી માગી. ભાઈ, પાછળથી મને ખબર પડી તારું રાજ રોળાઈ ગયું તું, પણ હું તને ઓળખી ન શકી. નાની બેન શું? બેને પણ માફી માગી. આવું જ ભેરુબંધને ઘરે બન્યું. ભાઈ, હું તને ઓળખી ન શક્યો, ભેરુબંધની ફરજ બજાવી ન શક્યો, આમ ન્યાથી પણ આવકારો મળ્યો. પણ રાણીનો જીવ ક્યાંય ચોંટતો નથી, હજી કોરો મળ્યા નથી. હળું હળું પછી પાલખી એમ કહેવાય છે કે જ્યાં વાવની પાસેથી નીકળે છે ને, ત્યાં વાવની પાસે નીકળ્યા ને, ત્યાં તો એક 80 વર્ષના વૃદ્ધ ડોશીમાં બે કુંવરો છે, માડીની આંગળી પકડીને ઊભા છે. એને જોઈને રાજા રાણી અધીરા બની ગયા અને બોલી ઉઠ્યા, રાણી માડી માડી તમે કોણ છો? તમે કોણ છો? મારી કોણ છો? આ તો મારા કુંવર છે. તમારી પાસે ક્યાંથી માડી? કેમ દીકરી, મને ન ઓળખી? હું દેવી દશામાં. તારા દીકરા પાછા દેવા આવી છું બેટા. રાજાએ મારા વ્રતનું અપમાન કર્યું, એનું ફળ એને ભોગવવું પડ્યું, પણ હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. બેટા, હું તારા કુંવરો તને પાછા આપું છું.
માં આપને માફ કરો, માં માફ કરો, મારી ક્ષમા કરો, મારી એમને ક્ષમા કરો, ક્ષમા કરો માં. હા માં, ક્ષમા કરો. માવતર કમાવતર ન થાય માડી, અમને માફ કરો. અમે તો તારા ગાંડા ઘેલા બાળકો છીએ માં. અમને આશીષ આપો માં. બાળકોથી ભૂલ થાય તો રોષ ન રખાય માં. અમને માફ કરી દો માં, માફ કરી દો માડી. દીકરી, મારી પૂજા ભક્તિ કરનારને હું એના મનોરથ પૂર્ણ કરું છું. મારા દોરા લઈ વિધિસર વ્રત કરજો, તમને તમારું રાજ્ય અને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. મારા વ્રતના પ્રતાપે તમારી કીર્તિ વધશે, તમને સુખ સંપત્તિ અને ધનધાન્ય મળશે. તમારા રક્ષણનું હું વચન આપું છું. દીકરી, મારા દોરા લઈ પૂજા કરજો. તથાસ્તુ. માં દશા માએ દર્શન દીધા પછી તો દુઃખ ક્યાં જાય? કુંવરો પાછા મળ્યા, રાજા રાણીના દુઃખના દિવસો હવે જાતા રહ્યા, સુખના દિવસો પાછા આવે છે. જેમ જેમ પોતાની નગરીની નજીક આવતા જાય એમ સારા સમાચારો મળતા જાય, આવકારા મળતા જાય. અને એવું જ અહીંયા બને છે ચંદ્રાવતી નગરીમાં. દશામાની દયા થઈ પછી આ તો બધો શ્રદ્ધાનો વિષય છે, આ તો ભાવનાની વાત છે. ચંદ્રાવતી નગરીનું જેણે રાજ પચાવી પાડ્યું હતું એ રાજાના સપને આવી અને દશામાએ કીધું કે હે રાજા, ચંદ્રસેનને મારા વ્રતનો અનાદર કર્યો હતો એટલે એનું પરિણામ એને ભોગવવું પડ્યું છે. બાકી એનું રાજ તું એને પાછું સોંપી દે, આની ઉપર તારો અધિકાર નથી. જો તું એને એનું રાજ્ય પાછું નહીં સોંપીશ તો તારે એનું પરિણામ ભોગવવું પડશે, તારે પણ એવું ભયંકર દુઃખ યાતના સહન કરવી પડશે. હવાર થતા નગરનો રાજા મૂંઝાણો કે ખરેખર જો માં દશામાએ કીધું હોય તો, જો રાજા રાણી આજ ગામના પાદરમાં આવે તો માનભેર એમને રાજ પાછું સોંપી અને એમના શરણોમાં વંદન કરીને હાલતો થઈ જાઓ. બન્યું છે એવું માં દશામાના પ્રતાપે, રાજા રાણી આવ્યા છે એવી વધાય આવે છે. નગરનો રાજા ચંદ્રસેન અને રાણીના પગમાં પડે છે, માફી માગે છે. દશામાએ સપને આવીને કીધેલી વાત કરે છે અને રાજા રાણી તો પછી એ રાજમાં આવે છે, વાજતે ગાજતે એ ઢોલને શરણાઈ વાગ્યા છે. કવિ બારોટ ભાટ ધારણ બિરદાવળિયું ગાય છે, ખમા રાજા ચંદ્રસેન, ખમા રાણી સુકીર્તિ, લે હો દશામાં તારણ ભાત બારોટો યશોગાન કરી રહ્યા છે. અને આ બાજુ માના વ્રત આવવાની તૈયારીઓ થઈ ગઈ છે. રાજાને યાદ આવી ગયું, રાજમહેલને શણગાર્યો, ટોટલે ટોટલે દીવા પ્રગટાવ્યા છે, આંબાના પાનના તોરણ બાંધ્યા છે અને કાંઈ કોઈ મોટો પ્રસંગ ઉજવાતો હોય રાજમહેલમાં એમ માં દિશામાની હાંડણી પધરાવીને જગદંબાના બાપા પધરાવના થયા છે. આ તો રાજા અને રાણી બે જગદંબાના પૂજન કરે છે, માના વ્રત કરે છે. પછી તો રાજમહેલમાં રાજપુરોહિતને બોલાવ્યા, ગોરદાદાને બોલાવ્યા અને રાજા રાણી બે માં દશામાની પૂજા કરે છે અને ગોર મહારાજ રાજપુરોહિત એ માં દશામાની વ્રતની વિધિ એનું પૂજન કરાવે છે રાજા રાણીની પાસે. અને શું આજે શોભા બની છે ચંદ્રાવતી નગરીની, માના પૂજન થાય છે. આમ ચંદ્રાવતી નગરીમાં દશામાના વ્રત પૂજન થાય છે. પૂરા 5 વર્ષે રાજા રાણીએ વ્રતનું ઉજવણ